સુરતના ચોક બજાર ખાતે આવેલ મેમણ હોલમાં એકતા ટ્રસ્ટ દ્વારા કુરાન હાફિઝ બનનાર મદ્રેસાના બાળકો અને તેમના ઉસ્તાદ એટલે કે શિક્ષકોનું સન્માન કરાયું હતું. જે કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અગ્રણીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિનવારસી લાશોના વારસ અને અનેક આફતો સમયે ખડે પગે સેવા આપનાર એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી દ્વારા ફરી એક સેવાકીય પ્રવૃત્તિને સાકાર કરાઈ છે. એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી દ્વારા મુસ્લિમ સમાજના બાળકો કે જેઓએ મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાન હાફિઝ થનાર બાળકો અને તેમના ઉસ્તાદ એટલે કે શિક્ષકોનું અલાઉદ્દીન સન્માન કર્યું હતું. એકતા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા એ અઝાઝી પ્રોગ્રામમાં રાંદેરના દારુલ ઉર્ઝુમ અશરૂફિયાના મોલાના કારી રશીદ અહમદ અજમેરી, સુરત હાલાઈ મેમણ જમાતના ઇલિયાસભાઈ કાપડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા. અમે સુરત શહેર અને જિલ્લામાં બિનવારસી લાશોના અંતિમ સંસ્કારનું કાર્ય કરીએ છીએ, તેમજ બિનવારસી બીમાર માનવીઓને સારવાર અપાવવાનું કાર્ય કરીએ છીએ અને શૈક્ષણિક ક્ષેત્રે અનાથ બાળકોને ભણાવવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. પરંતુ આ વખતે મુસ્લિમ સમાજમાં સંસ્કાર અને જ્ઞાન વધે એવા શુભ આશયથી અમે આજે જે દરેક અલગ અલગ મદરસાઓમાં જે બાળકોએ કલામે પાક કુરાન શરીફ જેવી પવિત્ર ગ્રંથને પોતાના સિનેમામાં ઉતાર્યો એના માટે એમને એક સન્માન અને એમનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આખા 3 વર્ષ દરમિયાન બાળક અને એની માતા તેમજ એમને ભણાવનાર શિક્ષક એમનો આજે બહુમાન છે અને આજે આ મુસ્લિમ સમાજ અમે આ પવિત્ર દિવસે ભેગા થયા છે. મુન્ના મલબારી, H24 ન્યૂઝ, સુરત.